ક્યારે પકડાશે ડીવાયએસપી જેમ ભરવાડ? શું બચાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ? એસીબીની ભૂમિકા પર ઉઠ્યા સવાલ. ભ્રષ્ટાચાર મુક્તની વાત કરતી એસીબી હાલ એક કેસ કારણે તેની છબી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. વાત પણ એવી છે કે જેનાથી એસીબીના અધિકારીઓ પર સવાલ ઉભા થયા. રૂપિયા 8 લાખની લાંચ પ્રકરણમાં જેતપુરના ડીવાયએસપી જેમ ભરવાડની એક મહિનાથી ફરાર છે. આટલા સમય બાદ પણ એસીબી ભરવાડને ઝડપી નથી શકી, ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે એસીબી જેમ ભરવાડને છાવરવાની કોશિશ થઈ રહી છે. રૂપિયા 8 લાખની લાંચના પ્રકરણમાં રાજકોટ જેતપુરના ડીવાયએસપી જેમ ભરવાડને એક માસ જેટલો સમય થયો હોવા છતાં એસીબી હજુ તેઓને ઝડપી શકી નથી. કોન્સ્ટેબલ વિશાલ સોનારા રૂપિયા 8 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા અને તેઓની પૂછપરછ, કોલ્ટેલ તથા અન્ય તપાસ દરમિયાન એ ફલિત થયું હતું કે જે એમ ભરવાડના કહેવાથી જ અને તેઓને પહોંચાડવા માટે જ રૂપિયા 8 લાખની લાંચ માગવામાં આવી હતી અને સ્વીકારવામાં આવી હતી. અમદાવાદ એસીબીની ટીમે છટકું ગોઠવીને કોન્સ્ટેબલ વિશાલ સોનારાને તો ઝડપી પાડ્યો હતો, પરંતુ જેતપુરના ડીવાયએસપી જે એમ ભરવાડ ફરાર થવામાં સફળ રહ્યા હતા, જે અત્યાર સુધી સફળ છે. મહત્વનું છે કે ભૂગર્ભમાં ઉતરેલા જેમ ભરવાડ ધોરાજી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી. કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે તેમને આ કેસમાં જામીન નહીં આપી શકાય. જો ભરવાડ કોર્ટ સમક્ષ હાજર થઈ શકે છે તો એસીબી તેમના સુધી કેમ નથી પહોંચી શકતી? શું એસીબીના જ અધિકારીઓ જેમ ભરવાડની ધરપકડથી બચવા મોકળું મેદાન આપી રહ્યા છે? હવે જોવાનું એ રહે છે કે જેમ ભરવાડની એસીબી ધરપકડ કરી શકે છે કે પછી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની પૂરતી તક આપે છે. જેમ ભરવાડ કોર્ટ સુધી પોતાની કાનૂની કાર્યવાહી માટે પહોંચી શકે છે, પરંતુ એસીબી તેઓ સુધી નથી પહોંચી રહ્યું. લાગે છે કે એસીબી તેઓને જામીન પર મુક્ત કરાવવા માટેનો સમય આપી રહી છે. ધોરાજી કોર્ટમાંથી જામીન ફગાવ્યા બાદ શક્યતાઓ છે કે જેમ ભરવાડ હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે. એસીબી જરૂરથી દાવો કરી રહી છે કે તેઓના છુપાવવાના સંભવિત સ્થળો, તેઓના નિવાસ તથા અન્ય જગ્યાઓ પર સર્ચ કરવામાં આવ્યું છે, પરંતુ તેઓ મળી આવ્યા નથી. કલમ 70 મુજબનું વોરંટ કઢાવવા માટેની પણ એસીબી દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ હવે જોવાનું એ છે કે એસીબી તેઓને વહેલી તકે ઝડપી શકે છે કે પછી કાનૂની કાર્યવાહી માટે જેએમ ભરવાડને પૂરતો સમય આપે છે. કેમેરામેન દેવજી રંગાડિયા સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.